હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 5 ઓગસ્ટના બધા જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે. ડેઇલી ફક્ત 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડીયો તમને જીપીએસસી અને ગુણ સેવાની બધી જ પરીક્ષામાં ઉપયોગી બનશે. તેમજ જો તમે તલાટી, જુનિયર ક્લાર્ક અને બિનસચિવાલય પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં પણ આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો પ્લીઝ એક લાઇક કરી સપોર્ટ કરજો, તમારા મિત્રોની સાથે શેર કરતા રહેજો વોટ્સએપમાં, ફેસબુકમાં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપના માટે 5 ક્વેશ્ચન ડેઇલીની જેમ રિવિઝન માટે. તો સૌથી પહેલો ક્વેશ્ચન, વર્ષ 2019ની એસસીઓ સમિટનું આયોજન કયા દેશમાં થયેલું હતું? બીજો પ્રશ્ન, વર્ષ 2019ની G20 સમિટનું આયોજન કયા દેશમાં થયેલું હતું? વર્ષ 2019નો ભારત રત્ન એવોર્ડ કુલ કેટલા વ્યક્તિઓને આપવામાં આવેલો હતો? મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક સન્માન કોને આપવામાં આવેલો? એક શબ્દ એડ કરવો રહી ગયો છે, મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક સન્માન કયા ભારતીય વ્યક્તિને આપવામાં આવેલો છે? બરાબર, વર્ષ 2019માં જ આપવામાં આવેલો છે. એના પછી લાસ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા હતા? તો કુલ આટલા 5 ક્વેશ્ચન છે, જેનો આન્સર હું તમને વિડીયોના એન્ડમાં આપીશ. તો હવે શરૂ કરીએ આજનો કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, તાજેતરમાં ISSF જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં અનિશ ભાનવાલ છે, બરાબર, એમણે કઈ કેટેગરીની અંદર ગોલ્ડ મેડલ જીતેલો હતો? બરાબર, તો અનિશ ભાનવાલ છે, બરાબર, એમણે કઈ કેટેગરીની અંદર ગોલ્ડ મેડલ જીતેલો હતો? 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં. તો ઓપ્શન બી છે સાચો જવાબ છે. અનિશ ભાનવાલે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલની જે કેટેગરી છે જુનિયર પુરુષની, એમાં ગોલ્ડ મેડલ જીતેલો હતો. હવે વાત કરીએ આ ISSF શૂટિંગ વર્લ્ડ કપ, સોરી, જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ, તો એમનું આયોજન ક્યાં થયેલું હતું? જર્મનીના મ્યુનિક શહેરમાં. આ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયેલું હતું, કયા દેશમાં થયેલું હતું એવું પણ પૂછાય તો યાદ રાખજો જર્મની. ઘણી વખત દેશનું નામ ના આપે, સિટીનું નામ આપે તો મ્યુનિક પણ યાદ રાખી લેવું. ત્યાર પછીની વાત કરીએ તો સ્પર્ધાની અંદર છે ભારત છે, ભારતે કુલ કેટલા મેડલ જીતેલા? 10 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ. તો અગાઉ પણ આપણે ચર્ચા કરી જ હતી, પરંતુ અત્યારે આપણે આ 10-એ 10 ગોલ્ડ મેડલ છે, આ 10-એ 10 ગોલ્ડ મેડલમાંથી જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ આવેલા છે, બરાબર, તો એના વિશે ચર્ચા કરીશું. ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ કેટલા આવેલા છે? તો કંઈ કે 6, અને બાકી ટીમ બનાવીને જે ગોલ્ડ મેડલ આવેલા હોય એ કેટલા છે? 4. તો ટીમમાં ભારતે 4 ગોલ્ડ મેડલ જીતેલા છે અને ઇન્ડિવિજ્યુઅલમાં કેટલા જીતેલા છે? 6. તો આ 6-એ 6 ગોલ્ડ મેડલ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું. તો કુલ 24 મેડલ જીતેલા છે. કુલ કેટલા મેડલ જીતેલા છે એમ પૂછાય તો 24 ગોલ્ડ કેટલા જીત્યા એવું પૂછે તો 10 સિલ્વર કેટલા જીત્યા એવું તો બહુ રેર કેસમાં પૂછે, છતાં યાદ રાખી લેજો 9, અને બ્રોન્ઝ 5. ઇન્ડિવિજ્યુઅલમાં કેટલા જીતેલા? 6, અને ટીમમાં કેટલા જીતેલા? 4. તો હવે ઇન્ડિવિજ્યુઅલમાં 6-એ 6 ગોલ્ડ મેડલ આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ. કોણે જીતેલો, કઈ કેટેગરીમાં જીતેલો, બરાબર, એટલું ખાસ મહત્વનું છે, બરાબર. તો સૌથી પહેલું ઐશ્વરી પ્રતાપસિંહ, એમણે જીતેલો 50 મીટર રાઇફલ 3 પોઝિશન પુરુષ જુનિયરની કેટેગરીની અંદર, બરાબર. ત્યાર પછી કયો મેડલ? ગોલ્ડ, એટલે બધાએ ગોલ્ડ જ જીતેલો છે, એટલે વારાઘડી હું ગોલ્ડ મેડલ જીતેલો એવું નહીં બોલું, બરાબર. ઐશ્વર્ય પ્રતાપસિંહ છે કયા રાજ્યના છે? ઉત્તરપ્રદેશ. એના પછી છે અનિશ ભાનવાલ, 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ, એમાં પુરુષ જુનિયરની કેટેગરીની અંદર છે, બરાબર, એમણે ગોલ્ડ જીતેલો છે અને હરિયાણાના ખેલાડી છે. ત્યાર પછી ઉદયવીર સિદ્ધુ, એમણે જીતેલો છે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મેન જુનિયર, એટલે કે પુરુષ જુનિયરની કેટેગરીની અંદર. ગૌરવ રાણા, એમણે પણ 50 મીટર પિસ્તોલની કેટેગરીની અંદર જીતેલો. ઇલાવેલિન વાલરીવાન, એમણે પણ 10 મીટર એર રાઇફલ વુમન જુનિયરની કેટેગરીની અંદર ગોલ્ડ જીતેલો. અને છેલ્લા છે સરબજોત સિંઘ, એમણે 10 મીટર એર પિસ્તોલ મેન જુનિયરની કેટેગરીની અંદર ગોલ્ડ જીતેલો. ઇલાવેલિન વાલરીવાન છે એ કયા જિલ્લાના છે? તમિલનાડુ, સોરી, કયા રાજ્યના છે? તમિલનાડુના. તો એ પણ યાદ રાખજો. તો
કુલ છ ગોલ્ડ આવેલા છે, છે છ ગોલ્ડ તમારી સામે સ્ક્રીન ઉપર છે, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તમે, બાકી પીડીએફ ટૂંક સમયમાં અપલોડ થઈ જ જશે. અને પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો mygotkarrier.com વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો ત્યાંથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્રિલ, મે, જૂન અને જુલાઈની છે તમામે તમામ કરંટ અફેરની પીડીએફ અત્યારે હાલમાં અવેલેબલ થઈ ચૂકી છે વેબસાઇટમાં, તો જુલાઈ સુધીની પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. 31 જુલાઈ સુધીની પીડીએફ અત્યારે અવેલેબલ છે. ઓગસ્ટની જ્યારે પણ મૂકાશે ત્યારે આવી જ રીતે હું તમને વિડીયોમાં જણાવી દઈશ, તો એ માટે સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે કોઈ વિડીયો મિસ ન થઈ જાય. એના પછીનો ક્વેશ્ચન, તાજેતરમાં વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સમાં ભારતનું કેટલામું સ્થાન રહ્યું? તો વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સ છે એમાં ભારતનું સ્થાન છે 46મું. બરાબર, અગાઉ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જાહેર થયો હતો એમાં ભારતનો ક્રમ હતો 52. બરાબર, તો પૂછે એવી રીતે પૂછાય કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામાં હતો, તો યાદ રાખજો 52મો. અને વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સ છે એમાં ભારતનો ક્રમ કેટલામો છે? 46મો. આ વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સ છે શું બતાવે છે? કયા દેશમાં પાણીને લીધે કેટલી સમસ્યાઓ છે. બરાબર, તો જેટલી ઓછી સમસ્યા હોય એટલો રેન્ક સારો હોય, અને જેટલી ખરાબ સમસ્યા હોય પાણીને રિલેટેડ, બરાબર, તો એટલો રેન્ક પાછળ જાય. તો આમાં ભારત છે 46મા ક્રમ પર રહ્યું. હવે આ વખતે તમે જોયું હોય તો ઘણા મોટા મોટા સિટી છે એમાં ઉનાળા દરમિયાન ખૂબ જ પાણીની તકલીફ જોવા મળેલી, ખાસ કરીને ચેન્નાઈમાં. બરાબર, ચેન્નાઈમાં ઘણી વખત ટ્રેનથી પણ પાણી પહોંચાડેલું હતું એકાદ બે વખત, તો અને બીજું પણ ઘણા બધા પાણીના લીધે પ્રશ્ન થયેલા હતા, જેના કારણે ચેન્નાઈની અંદર છે, બરાબર, આઈટી વર્કર્સો જે હતા એને ઘરે બેસીને જ કામ કરવાની ફરજ પડેલી હતી, તો આવું બધું થયેલું હતું. તો એના કારણે આપણી રેન્ક છે અત્યારે 46 સુધી પહોંચી ગઈ છે. હવે આ રિપોર્ટ મુજબ છે ભારતના 20 મોટા શહેરો છે, બરાબર, એમાંથી 11 શહેરો છે એક્સ્ટ્રીમ રિસ્કની હેઠળ જાહેર કરાયા છે. એક્સ્ટ્રીમ રિસ્ક એટલે ભારે નુકસાનની અંદર, વોટરના લીધે ખૂબ જ કપરી પરિસ્થિતિની અંદર જાહેર કરાયા છે. બરાબર, તો આ 10 શહેરોમાં છે કયા કયા શહેરોનો સમાવેશ થાય છે એ જોઈ લઈએ. દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, નાસિક, જયપુર, અમદાવાદ અને ઇન્દોર. ફરી એક વખત રિપીટ કરી દઉં, બરાબર, આ 11 શહેરોમાંથી થોડાક અગત્યના શહેરો છે એ જોઈ લઈએ કે જે ચર્ચામાં જ રહેતા હોય છે. તો દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, નાસિક, જયપુર, અમદાવાદ અને ઇન્દોર, કુલ આટલા શહેરો છે કે જે એક્સ્ટ્રીમ રિસ્કની હેઠળ મુકાયા છે. હવે ક્વેશ્ચન આમાંથી કાઢો હોય તો એમ પણ નીકળી શકે કે નીચેનામાંથી વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સ દરમિયાન 11 શહેરોને એક્સ્ટ્રીમ રિસ્ક હેઠળ મૂકવામાં આવેલા, તો તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે અથવા તો કોનો સમાવેશ થતો નથી? તો આ બે ક્વેશ્ચન આમાંથી બની શકે ખાલી આ એક જ વાક્યની અંદરથી. સમજાય છે? બાકી ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ મેં તમને કહી દીધું. એના પછીનો ક્વેશ્ચન, તાજેતરમાં આદિ પેરુક્કુ તહેવાર છે ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવેલો હતો? તો આદિ પેરુક્કુ તહેવાર છે તમિલનાડુમાં ઉજવાયેલો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે, તમિલનાડુ. તમિલનાડુની અંદર આ આદિ પેરુક્કુ નામનો તહેવાર છે તાજેતરમાં જ ઉજવણી કરવામાં આવેલી. શું કરવામાં આવે તહેવારમાં? નદીઓની પૂજા કરવામાં આવે, તેમજ ખેતરમાં બીજની વાવણી કરવામાં આવે. તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે? ઈ કે પલ્લાની સ્વામી. અને રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. ફ્રેન્ડ્સ, આપણે હમણાં ISSF શૂટિંગ, હવે થોડાક ક્વેશ્ચન પૂછું છું જેનો જવાબ તમે મને કોમેન્ટમાં આપશો. ISSF શૂટિંગ વર્લ્ડ કપ છે, બરાબર, એમાં એનું આયોજન ક્યારે થયેલું હતું? અને ISSF શૂટિંગ વર્લ્ડ કપ છે, બરાબર, એની સ્થાપના ક્યારે થઈ, એનું વડું મથક ક્યાં આવેલું છે? કુલ બે ક્વેશ્ચન છે, બરાબર. ISSF એની સ્થાપના ક્યારે થઈ, બરાબર, એનું પૂરું નામ અને એનું વડું મથક ક્યાં આવેલું છે, કુલ ત્રણ ક્વેશ્ચન ISSF વિશે. અને હવે એક ક્વેશ્ચન આ સ્લાઇડમાંથી, તમિલનાડુની રાજધાનીનું નામ તમે મને કોમેન્ટમાં જણાવજો. બરાબર, તાજેતરમાં કાંતિ ભટ્ટનું નિધન થયું, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તેઓ પત્રકાર હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. પત્રકારની સાથે સાથે લેખક પણ હતા, કટ્ટર લેખક પણ હતા કાંતિ ભટ્ટ. તાજેતરમાં જ નિધન થયું, મુંબઈ ખાતે નિધન થયું. તેમને વર્ષ 2006માં ચિત્રલેખા તરફથી વજુ કોટક સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યો હતો. તો ક્વેશ્ચન એમ પૂછી શકાય કે વજુ કોટક સુવર્ણચંદ્રક તેમને ક્યારે મળેલો? તો યાદ રાખી લેજો, વર્ષ 2000
છ માં. એમ પણ પૂછી શકાય કે તેને નીચેનામાંથી કેવો એવોર્ડ મળેલો હતો, બરાબર? તો બધું યાદ રાખવું પડે, બરાબર. ત્યાર પછી તાજેતરમાં એસિસ ટેસ્ટ સિરીઝનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો એસિસ ટેસ્ટ સિરીઝ છે એનું આયોજન થયું છે ઇંગ્લેન્ડમાં. ઓપ્શન બી સાચો જવાબ છે, ઇંગ્લેન્ડની અંદર તાજેતરમાં આયોજન કરવામાં આવેલું છે. સૌથી મોટી ટેસ્ટ સિરીઝ છે, બરાબર, અને એનું આયોજન થયું છે અત્યારે ઇંગ્લેન્ડ ખાતે. દર બે વર્ષે આ ટેસ્ટ સિરીઝ યોજાય છે. કેટલા? દર બે વર્ષે. તો ક્વેશ્ચન એમ પણ પૂછી શકાય, કેમ કે આ ખૂબ જ મહત્ત્વની ટેસ્ટ સિરીઝ છે અને બે દેશો વચ્ચે જ રમાય છે. કયા? ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ, બરાબર. હવે ઘણી વખત હવે કેપ્ટનના નામ પણ પૂછાવા માંડેલા છે. હમણાં લાસ્ટ કંઈક એક એક્ઝામ હતી તો એમાં અફઘાનિસ્તાનના કેપ્ટનનું નામ પૂછેલું, બરાબર. તો અત્યારે કેપ્ટનના નામ પણ યાદ રાખી લઈએ આ ટેસ્ટ સિરીઝ માટે. ઇંગ્લેન્ડની ટીમમાંથી કેપ્ટન કોણ છે? જોઈ રૂટ. ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન છે જોઈ રૂટ. અને ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન કોણ છે? ટીમ પેઇન ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન. એના પછીની વાત કરું તો અત્યારે વર્ષ 2019ના રોજ કેટલામી એસિસ ટેસ્ટ સિરીઝનું આયોજન થયું છે? 71મી. યાદ રાખજો, 71મી ટેસ્ટ સિરીઝનું આયોજન થયું છે. અત્યાર સુધીમાં કેટલી રમાઈ? 70. 70માંથી 33 છે ઓસ્ટ્રેલિયાએ જીતી અને 32 છે ઇંગ્લેન્ડે જીતી, બરાબર. કેટલી? 33 ઓસ્ટ્રેલિયાએ અને 32 ઇંગ્લેન્ડે. તો કુલ કેટલી રમાઈ છે? 70. હવે 5 મેચ ક્યાં ગઈ એવું તમે કહેશો, આ તો 65 જ થયું. તો 5 મેચ છે ડ્રો થઈ, બરાબર. તો એ પણ યાદ રાખજો. હવે અંતિમ ટેસ્ટ સિરીઝ હતી ક્યાં રમાઈ હતી? ઓસ્ટ્રેલિયામાં. અને વિજેતા પણ કોણ બનેલું? ઓસ્ટ્રેલિયા. ઇંગ્લેન્ડ છે, ઇંગ્લેન્ડ તાજેતરમાં આઈસીસી વર્લ્ડ કપનું ચેમ્પિયન પણ બનેલું છે, બરાબર. અને આનું આયોજન પણ ઇંગ્લેન્ડમાં જ થયેલું હતું. સિમિલરલી એવી જ રીતે વર્ષ 2017ની જે એસિસ ટેસ્ટ સિરીઝ હતી એનું આયોજન ઓસ્ટ્રેલિયામાં થયેલું અને ઓસ્ટ્રેલિયા જીતેલું હતું, બરાબર. તો દર બે વર્ષે રમાય છે, અગાઉ 17માં રમાઈ, હવે પાછી 19માં રમાશે, બરાબર. અને 19માં કોણ જીતે છે એ આપણે જ્યારે પણ જીતશે ત્યારે અપડેટ કરી દઈશું. તાજેતરમાં પ્રેસિડેન્સ કપમાં મેરી કોમ છે એને જેમાંથી કયો મેડલ મળેલો છે? તો કયો મેડલ મળેલો છે? ગોલ્ડ મેડલ. તો ઓપ્શન એ સાચો જવાબ છે, મેરી કોમ છે એને ગોલ્ડ મેડલ મળેલો છે. એના પછીની વાત કરું તો ગોલ્ડ મેડલ એમને પ્રેસિડેન્સ કપની અંદર મળેલો છે. એની સાથે સાથે કુલ કેટલા ભારતીય વ્યક્તિને ગોલ્ડ મેડલ મળેલો છે? કુલ 7 વ્યક્તિને મળેલો છે, એમાંથી એક તો મેરી કોમ આવી ગયા. બીજા કોણ કોણ છે? મેરી કોમે કઈ કેટેગરીની અંદર આ ગોલ્ડ મેડલ જીતેલો? તો કંઈ કે 51 કિલોગ્રામની કેટેગરીની અંદર, બરાબર. 51 કિલોગ્રામની કેટેગરીની અંદર મેરી કોમને આ ગોલ્ડ મેડલ જીતેલો. ફાઇનલમાં કોને હરાવેલા? ઓસ્ટ્રેલિયાની ખેલાડી હતી એપ્રિલ ફ્રાન્ક્સ, બરાબર. તો એપ્રિલ ફ્રાન્ક્સને હરાવીને આ ગોલ્ડ મેડલ જીતેલો છે. કુલ 7 ગોલ્ડ મળેલા અને 2 સિલ્વર. એની સાથે સાથે કુલ ભારતે કેટલા મેડલ જીતેલા સ્પર્ધામાં? 9. 9 મેડલ સાથે ભારત 7 ગોલ્ડ અને 2 સિલ્વર જીત્યા. આ સિવાય છે, આ તો મેરી કોમની 51 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ જીતેલો. એ સિવાય ભારતની સિમરનજીત, એમણે 60 કિલોગ્રામની કેટેગરીની અંદર ગોલ્ડ જીતેલો. જમુના બોરો, એમણે 54 કિલોગ્રામની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો. મોનિકા કુમારી, એમણે 48 કિલોગ્રામની કેટેગરીની અંદર ગોલ્ડ જીતેલો. પુરુષમાં કોણે કોણે જીતેલો? નીરજ સ્વામીની અંદર ગોલ્ડ જીતેલો. અનંત પ્રહલાદ, એમણે 52 કિલોગ્રામની કેટેગરીની અંદર ગોલ્ડ જીતેલો. અંકુશ ડાહિયા, એમણે 64 કિલોગ્રામની કેટેગરીની અંદર ગોલ્ડ જીતેલો, બરાબર. તો કુલ 7 ગોલ્ડ મેડલ જીતેલા હતા, બરાબર. તો સાથે 7 ગોલ્ડ મેડલ વિજેતાના નામ અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર છે કેટેગરી સાથે. હવે વાત કરીએ આજના ક્વેશ્ચનની. તો સૌથી પહેલો ક્વેશ્ચન હતો, વર્ષ 2019માં એસસીઓ સમિટનું આયોજન કયા દેશમાં થયેલું હતું? તો વર્ષ 2019માં એસસીઓ સમિટનું આયોજન છે, બરાબર, એ ક્યાં થયેલું હતું? કિર્ગિસ્તાન. કિર્ગિસ્તાનમાં કઈ જગ્યાએ? કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે. G20 સમિટનું આયોજન કયા દેશમાં થયેલું હતું? જાપાનમાં. જાપાનમાં કઈ જગ્યાએ? ઓસાકા. ભારત રત્ન એવોર્ડ છે કુલ કેટલા વ્યક્તિને આપવામાં આવેલો વર્ષ 2019નો? 3 વ્યક્તિને. મેક્સિકોનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે કયા ભારતીય વ્યક્તિને આપવામાં આવેલો? યાદ રાખજો, પ્રતિભા પાટીલ.
ફ્રેન્ડ્સ, અહીંયા તમને ઓપ્શનમાં નરેન્દ્ર મોદી 100% આપશે, કેમ કે મોટાભાગના એવોર્ડ નરેન્દ્ર મોદીને મળેલા જ છે દરેક સારા સારા દેશોના. તો એક ઓપ્શન નરેન્દ્ર મોદી આપે એટલે આપણે મોટાભાગના એજ ભૂલ કરીએ. કન્ફ્યુઝન માટે એ લોકો આવા ઓપ્શન આપતા હોય છે. તો યાદ રાખજો, મેક્સિકોનો કોને મળેલો છે? પ્રતિભા પાટીલને, બરાબર. ત્યાર પછીની વાત કરું તો ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા હતા? તો ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા હતા? 17. તો એ પણ યાદ રાખજો, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા હતા? 17 જિલ્લા હતા ગુજરાતમાં. બસ, તો આ તો આજનો વિડીયો સારો લાગેલો હોય તો પ્લીઝ હવે લાઇક કરી દેજો, તમારા મિત્રોની સાથે શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ સિમ્બોલ જરૂર દબાવજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળશું નેક્સ્ટ વિડીયો ચેનલ નવા કરંટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.